હેલો કેટ, હું તમને આજે ચકલીની વાર્તા બોલાવવાનો છું. એક ચકલી હતી, એ બહુ બહાદુર હતી. અને રાજા મહેલમાં જવાનું મન થયું. ઈડવા લાગી અને ઉતા ઉતા રસ્તામાં ભૂખડાભાઈ બેઠા. ભૂખડાભાઈ જો ચકલી બેન, ક્યાં જાઓ છો? રાજાના ઘરે જવાજી, ઉવારામાં નાવાજી, આરામના દાળા ખાવાજી, રાજાની ગાડીએ બેસવાજી. ભૂખડાભાઈ કીધું, મારું એક કામ કરશો, મારું પીછું રાજાજીને આપશો. પછી કુકડાભાઈ એક પીછું આપ્યું, ચકલી પાછી ઉડવા લાગી. ને પાછા રસ્તામાં બોરભાઈ બેડા. બોરભાઈ કીધું, ઓ ચકલી બેન, ક્યાં જાઓ છો? રાજાના ઘરે જવાજી, ફુવારામાં નાવાજી, દારમના દાડા ખાવાજી, રાજાની ગાડીએ બેસવાજી. પછી બોરભાઈ કીધું, મારું એક કામ કરશો, મારું પીછું રાજાજીને આપી દેશો. પછી બોરભાઈ એક પીછું આપ્યું, ચકલી પાછી ઉડવા લાગી. એ ઉડતા ઉડતા રાજાના મહેલ પાસે ગઈ અને અંદર રાડી અને છે ને સિપાઈ બેઠા હતા. સિપાઈ કીધું, ઓ ચકલી બેન, ક્યાં જાઓ છો? રાજાના ઘરે જવાજી, ઉવારામાં નાવાજી, દારમના દાડા ખાવાજી, રાજાની ગાડીએ બેસવાજી. પછી સિપાઈ કીધું, તમારાથી દંડ ન જોવાય. ચકલી સિપાઈના માથા ઉપર તૂટી ગઈ. અને પાછા અંદર રાણી બેન બેઠા. રાણી બેને કીધું, ઓ ચકલી બેન, ક્યાં જાઓ છો? રાજાના ઘરે જવાજી, ફુવારામાં નાવાજી, તારમના દાડા ખાવાજી, રાજાની ગાડીએ બેસવાજી. રાણી તો ખુશ થઈ ગયા. ચકલીને સરસ દોડાવી, નવા કપડા પહેરાવ્યા, તારમના દાડા ખવડાવ્યા, રાજાની ગાડીએ બેસાડી. ચકલી ખુશ થઈને ઉઠી ગઈ. આ વાર્તા પરથી બહુ જ વળે છે, આપણે પણ ચકલી જેમ જેવું બહાદુર બનવું જોઈએ. હાય.